નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ચેપ્ટર નંબર ત્રણ નૂતન વિશ્વ તરફ પ્રયાણ જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો અને તાત્કાલિક પરિબળો વિશેની આપણે ચર્ચા કરી જેની અંદર આર્થિક પરિણામો ચેનની અંદર સામ્યવાદી સ્થાપનાઓ સરકાર સ્થાપી ઠંડુ વિશ્વયુદ્ધના દુર્ગામી જે પરિણામો હતો તેના વિશેની ચર્ચા વિચારણા કરી હવે મિત્રો આપણે જોવાનું છે સંયુક્ત રાષ્ટ્ર આવશે સંયુક્ત રાષ્ટ્ર વિશેની આપણે વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર એવું છે કે પ્રથમ વિશ્વયુદ્ધની બાદ કે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર બનવા ગયા હતા ત્યારે સંયુક્ત રાષ્ટ્ર જ્યારે બનાવવા હતા ત્યારે કેવું ગયું હતું તો કે નિષ્ફળ ગયું હતું આવશે ફરીથી કહેવાય છે આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી અને સુલે જાળવવા માટે આ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવતી હતી પણ પ્રથમ વિશ્વયુદ્ધ પછી એ નિષ્ફળ ગયું હતું ફરીથી દ્વિતીય વિશ્વયુદ્ધ થયું દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ વિશ્વની અંદર શાંતિ ફેલાવવા માટે આ રાષ્ટ્રસંઘની જરૂરિયાત ઊભી પડી જો દરેક રાષ્ટ્રસંઘ બરાબર છે દરેક રાષ્ટ્રના એક એક વ્યક્તિ આ દસ આ મતલબમાં આની અંદર જોડાઈ જાય તો દરેક દેશે કોઈ પ્રકારનું યુદ્ધ કરવાની જરૂર પડતી નથી જોવા જઈએ તો પહેલાં એકાવન રાષ્ટ્રોની સભ્યો છે એકાવન રાષ્ટ્રના સભ્યો કે જ્યારે એ પરિષદની અંદર મળ્યા હતા અને હાલની તકે જોવા જઈએ તો કે એકસો ને ત્રાણુંથી વધારે પણ દેશો છે એ આ સંયુક્ત રાષ્ટ્રની અંદર જોડાયેલા જોવા મળે છે મિત્રો નીચે તમને જે આ એક લોગો તમને આપવામાં આવેલો છે એ રાષ્ટ્ર એનું ધ્વજ છે એનું પ્રતીક છે સંયુક્ત રાષ્ટ્રનું શું છે પ્રતીક બરાબર છે તો એના ઉપરથી આપણે ખબર પડે કે દરેક દેશ છે આ રાષ્ટ્રસંઘ સાથે જોડાયેલા છે હવે છે તો એનો એક જ મુખ્ય હેતુ છે કે વિશ્વની અંદર આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાનો શું છે વિશ્વ શાંતિ સ્થાપવાનો કોઈ પ્રકારની શાંતિ વ્યસ્ત વ્યસ્ત ન થાય એટલા માટે એને સ્થાપના કરવામાં આવી હતી જોઈએ મિત્રો આપણે વાત કરીએ અહીંયા આપણે કીધું છે તો કે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાનો હેતુ આ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી રાષ્ટ્રસંઘનો મુખ્ય ઉદ્દેશ્ય કે વિશ્વની અંદર શું જળવાઈ રહેવી જોઈએ તો કે શાંતિ જળવાઈ રહેવી જોઈએ એવો રાષ્ટ્રસંઘથી સ્થાપવામાં આવેલું હતું પણ અહીંયા પ્રથમ વિશ્વયુદ્ધની અંદર આવું કરવામાં જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું ત્યાર પછી આવું કરવામાં આવેલું હતું ફરીથી જોઈએ તો પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું અર્થાત દ્વિતીય વિશ્વયુદ્ધના અર્થાતની અંદર તમે જોવા જઈએ તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું ત્યારે દ્વિતીય વિશ્વયુદ્ધના આંતરરાષ્ટ્રીયની અંદર આ કેવું થયું હતું નિષ્ફળ ગયું હતું એટલે દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં વિશ્વની અંદર ફરી એકવાર શું જરૂર પડી સલામતી સ્થાપવાની જરૂરિયાત પડી હતી એટલે એવું કહેવામાં આવ્યું છે આમાં કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું તે પછી હવે દ્વિતીય વિશ્વયુદ્ધના જ્યારે વુલ્સની સંધિ દ્વારા જેના બીજ રોપાયા હતા ત્યારે આ રાષ્ટ્રસંઘે સલામતી સ્થાપવા માટે શાંતિ જાળવવા માટે આ રાષ્ટ્રસંઘનું નિર્માણ કર્યું પણ ત્યારે એની અંદર એક પણ સભ્ય છે એ જોડાયા હતા ને એક પણ રાષ્ટ્ર એની અંદર જોડાયું હતું નહીં તેથી એ રાષ્ટ્રસંઘ છે એ કેવું ગયું હતું નિષ્ફળ ગયું હતું ફરીથી દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું ફરીથી કહેવાય છે કે વિશ્વની અંદર કે આંતરરાષ્ટ્રીયની અંદર શાંતિ લાવવા માટે આ રાષ્ટ્રસંઘની સ્થાપના કરી અને પછી એની અંદર શાંતિ સલાહ અને સહ અસ્તિત્વના હેતુથી આ સંઘની શું કરવામાં આવી હતી રચના કરવામાં આવી હતી વાત કરીએ તો કે હેતુથી સંયુક્ત એટલે કે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે જેને યુ એન તરીકે ઓળખવામાં આવે છે એટલે કહેવાય છે યુનાઇટેડ નેશન એની સ્થાપના કરવામાં આવી ચોવીસ ઓક્ટોમ્બર 1945 પિસ્તાલીસમાં અને તેનું મુખ્ય કાર્યાલય ક્યાં હતું તો કે યુએસ ની અંદર આવેલું ન્યૂયોર્ક શહેર છે એ ન્યૂયોર્ક શહેરની અંદર રાખવામાં આવેલું હતું આજે તમને બતાવવામાં આવી છે એ આપણે ન્યૂયોર્ક શહેરની અંદર યુએસના ન્યૂયોર્ક શહેર છે એની અંદર તમને દેખાય છે કે અલગ અલગ પ્રકારના રાષ્ટ્રધ્વજ દેખાય કે જેટલા દેશ છે એ સભ્ય રાષ્ટ્ર તરીકે આની અંદર જોડાયેલા છે જેથી કરી કોઈ એવી વિશ્વની ઉપર કોઈ આપત્તિ આવે કોઈ શાંતિનો કોઈ દુરુપયોગ થતો હોય ત્યારે આ દેશ છે એ એને શાંત પાડવાનું કામ અથવા એને ઘાટોવાટો કરવાની વાત છે એ અહીંયા રાષ્ટ્રસંઘ દ્વારા કરવામાં આવતું હોય છે સંયુક્ત રાષ્ટ્રનું વડું મથક કયું છે મિત્રો તો કે ન્યુયોર્ક હવે વાત કરીએ આપણે તો કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટે વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું ત્યારે જ તેના આ દિશાના પ્રયત્નો ચાલુ હતા માનવ સ્વતંત્ર માનવ સ્વતંત્ર શાંતિ અને સહમતીના હેતુસર અમેરિકાના પ્રમુખ છે રૂઝવલ્ટે એ અમેરિકન કોંગ્રેસ સંસદને સંદેશો આપ્યો અને આ ચાર પ્રકારના સ્વતંત્રની શું કરવામાં આવી હતી ઘોષણા કરવામાં આવેલી હતી તો જોઈએ કઈ કઈ પ્રકારની ઘોષણા કરવામાં આવી તો કે પહેલાં તો કે વિચાર અને વાણી સ્વતંત્રનો એને ઘોષણા કરવામાં આવી બીજું આપ્યું કે ધાર્મિક સ્વતંત્રતા ત્રીજું આપ્યું આર્થિક સ્વતંત્રતા અને ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો આ ચાર પ્રકારની આ સ્વતંત્રતાની ઘોષણા છે એ કરવામાં આવી હતી આવી ઘોષણા કોણે કરી હતી તો કે અમેરિકાના જે પ્રમુખ છે રૂઝવેલ્ટ હવે અહીંયાનું નામ આપવામાં આવ્યું છે અમેરિકાના પ્રમુખ કોણ છે રૂઝવેલ જેને કોંગ્રેસ સંસદ હવે સંસદ સભ્ય વિશે આપણે વાત કરી એ સંસદને એવો સંદેશો મોકલ્યો કે માનવીને સ્વતંત્ર શાંતિની કહેવાય છે સલામતી માટે એવા ચાર પ્રકારની ઘોષણા કરો કે જેથી વ્યક્તિને પૂરેપૂરી શાંતિ અને સલામતી મળી શકે એટલા માટે આ ચાર પ્રકારની ઘોષણા કરવામાં આવેલી હતી જોઈએ આ પછી અમેરિકન રૂઝવેલ્ટે બ્રિટનના વડાપ્રધાન સર્ચેલ સાથે એન્ટલેટેક મહાસાગરના એક જહાજ દ્વારા આઠ મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું છે આ પછી કહેવાય છે કે અમેરિકનના પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન સર્ચિલે એલ્ટનટેક મહાસાગર પરના એક જહાજ પર આઠ મુદ્દાનું ખતપત્ર ખતપત્ર એટલે કે આ સ્વતંત્ર છે આજે ચાર ઘોષણા કરવામાં આવી છે એવા કેટલાક નિયમો ખતપત્ર એટલે કે લેટરની અંદર પત્ર દ્વારા લખવામાં આવ્યું અને એ જહાજ છે એટલેન્ટિક મહાસાગરના સાગર દ્વારા અલગ અલગ દેશોની અંદર એને મોકલવામાં આવ્યું તો કેટલાક દેશો છે એ એની અંદર શું થયા જોડાયા હતા બરાબર છે એ તો જોઈએ આપણે વાત કરીએ એ ખતપત્ર તૈયાર કર્યું અને ખતપત્ર તૈયાર કર્યું જે પાછળથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાયું હતું જે પાછળથી કયા તરીકે ઓળખાતું હતું તો કે એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાયું હતું ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વતંત્ર અને સાર્વભૌમત્વની જાળવણી કરવી અવશ્ય ખતપત્રમાં શું લખેલું હતું કે દરેક રાષ્ટ્રની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વની જાળકા જાળવણી અવશે દરેક રાષ્ટ્રની શું આપી હતી સ્વતંત્રતા સાર્વભૌમત્વની જાળવણી કરવી શાંતિ સલામતી અને સામાજિક રીતે આર્થિક કલ્યાણ નિઃશસ્ત્રીકરણની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો ખતપત્રની અંદર શું દર્શાવવામાં આવ્યું હતું તો કે દરેક દેશે હવે સ્વતંત્રતા જાળવી સાર્વભૌમત્વ જાળવું સારું કે દરેક વ્યક્તિ સારું સારું કામકાજ જોવું સારું કાર્ય જ કરવું સાર્વભૌમત્વ દરેક વિશે સારું વિચારવું એવી વાત કરવામાં આવેલી હતી શાંતિ રાખવી સલામતી જાળવી સામાજિક અને આર્થિક કલ્યાણ કરવા નિઃશસ્ત્રીકરણની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આવું છે એક ખતપત્ર દ્વારા દરેક દેશને જાણકારી આપવામાં આવેલી હતી તો ક્યારે કહેવાય છે ત્યારબાદ તો કે બ્રિટન અમેરિકા રશિયા અને ચીન વિદેશી પ્રધાનો કહેવાય છે વિદેશી પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે ભેગા મળ્યા હતા હવે આ પહેલું જ્યારે ખતપત્રો મોકલવામાં આવે છે ત્યારે બ્રિટન અમેરિકા રશિયા અને ચીનના જે વિદેશી પ્રધાનો છે એટલે કે મુખ્ય પ્રધાનો છે એ વિશ્વની શાંતિ માટે વિશ્વની અંદર શાંતિ જળવાઈ રહે એ માટે ક્યાં ભેગા થયા હતા તો કે મોસ્કો ખાતે ભેગા મળ્યા હતા ક્યારે મળ્યા હતા તો કે ઓગણીસો તેતાલીસના ઓક્ટોમ્બરમાં ક્યારે મળ્યા હતા ઓક્ટોમ્બર ઓક્ટોબર મહિન ચાલતો હતો અને ઓગણીસો તેતાલીસની સાલમાં ત્યારે મોસ્કો ખાતે આ ચાર બ્રિટન અમેરિકા રશિયા અને ચીનના વિદેશી પ્રધાનો છે એ મોસ્કો ખાતે વિશ્વ શાંતિ માટે મળ્યા હતા જે મોસ્કો મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ જે મોસ્કો જાહેરાત તરીકે શું થયું હતું જાણીતી થઈ અને ઓગણીસો તેતાલીસના નવેમ્બરમાં તહેરાનમાં ત્રણ માધાતાઓની પરિષદ મળી બરાબર છે ત્રણ વ્યક્તિઓની એટલે છે માધાતાઓની શું મળી છે પરિષદ મળી ત્રણ પ્રકારની પરિષદ મળી હતી કે જેમાં એક વોશિંગ્ટન ખાતે જેની અંદર વોશિંગ્ટન ખાતે પચાસ રાષ્ટ્રોના પ્રતિનિધિઓ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર તૈયાર કર્યું હતું જ્યારે વોશિંગ્ટન ખાતે જ્યારે ખાતે જ્યારે પરિષદ મળી હતી તેની અંદર પચાસ જેટલા રાષ્ટ્રોએ પોતાનું પ્રતિનિધિયુક્ત સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર એટલે કે એક પત્રક તૈયાર કરવાનું જેટલા પચાસ જેટલા રાષ્ટ્રો છે એની અંદર જોડાયા હતા ઓગણીસો સપ્ટેમ્બર ચોવીસ ઓક્ટોમ્બર ઓગણીસો પિસ્તાલીસના રોજ એકાવન સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રની શું કરવામાં આવી સ્થાપનાની જાહેરાત કરવામાં આવી ત્યારે એકાવન જેટલા સભ્યો છે એ સભ્ય રાષ્ટ્રોની અંદર જોડાના અને ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ચોવીસ ઓક્ટોમ્બર ઓગણીસો પિસ્તાલીસની અંદર એકાવન સભ્ય રાષ્ટ્રો હતા એકાવન સભ્ય રાષ્ટ્ર દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘની શું કરવામાં આવી હતી સ્થાપના કરવામાં આવી હતી તેની અંદર ભારતનો પણ શું થાય છે સમાવેશ આ એકાવન જે સભ્ય રાષ્ટ્રો છે એની અંદર ભારતનો પણ સમાવેશ થઈ ગયેલો છે ત્યારથી શરૂ કરીને કહેવાય છે ત્યારથી શરૂ કરીને આજ પર્યત જેટલા ચોવીસ ચોવીસ ઓક્ટોમ્બરના દિવસને યુએન દિવસ તરીકે એટલે કે યુનાઇટેડ નેશન ડે તરીકે ઓળખવામાં આવે છે એટલે સંઘ દિવસ તરીકે તેને ઓળખવામાં આવે છે અને કહેવાય છે કે વિશ્વની અંદર આ ઉજવવામાં આવે છે અને આ હાલ સંયુક્ત રાષ્ટ્રની અંદર એકસો ને ત્રાણું જેથી વધારે સભ્યો છે આ સંયુક્ત રાષ્ટ્રની અંદર જોડાયેલા છે એવું કહેવામાં આવેલા છે હવે આ સંયુક્ત રાષ્ટ્રનું પ્રતિક પણ તમને અહીંયા આપવામાં આવ્યું હતું એનો ધ્વજ તમને આપવામાં આવેલો હતો એ ધ્વજ તમને દર્શાવવામાં આવેલો છે એ સંયુક્ત રાષ્ટ્રનું શું છે ધ્વજ જે આપણે હમણાં આગળ પ્રતિક જોયું હતું એનું શું છે આ ધ્વજ તરીકે ગણવામાં આવે છે મિત્રો આ હતા સંયુક્ત રાષ્ટ્ર અંગેના સંયુક્ત રાષ્ટ્રની અંદર કેટલા રાષ્ટ્ર ભેળવા કેટલા વ્યક્તિઓ હતા જેના વિશેની આપણે ચર્ચા વિચારણા કરી હતી હવે જોવાનું છે આપણે સંયુક્ત રાષ્ટ્રના અંગો સંયુક્ત રાષ્ટ્રના અંગો વિશેની આપણે વાત કરીએ તો સંયુક્ત સંયુક્ત રાષ્ટ્ર જેની અંદર રાષ્ટ્રના અંગો એના વિશે આપણે ચર્ચા વિચારણા કરવાની છે તો જોઈએ તો કે સંયુક્ત રાષ્ટ્રએ તેના દેશોને સિદ્ધ કરવા માટે જે તંત્ર ગોઠવ્યું હતું તેના મુખ્ય છ અંગો છે તેના મુખ્ય કેટલા અંગો છે છ અંગો છે આ છ એ છ અંગો એક માર્ક્સના પ્રશ્નની અંદર પૂછાય આવશે ખાલી એક માર્ક્સના પ્રશ્નની અંદર તો આપણે એવું લખી શકીએ બરાબર છે તો એની અંદર કયા કયા છ અંગો છે સંયુક્ત રાષ્ટ્રનો જે સિદ્ધ કરવા માટે અથવા એનું એક તંત્ર ગોઠવવામાં આવ્યું હતું કે જેના છ અંગો છે એ મુજબ દરેક સભ્ય રાષ્ટ્ર છે એની અંદર જોડાણા હતા તો કયું કહ્યું તો કે પેલું કે સામાન્ય સભા બીજું સલામતી સમિતિ આર્થિક અને સામાજિક સમિતિ વાલી સમિતિ આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય આ છ મુદ્દાઓ અંગો છે એના કે જેની અંદર તમને દર્શાવવામાં આવેલા છે આવશે કે જેની અંદર તમે જોવા જઈએ તો આ અંગે અંગે પૈકી આંતરરાષ્ટ્રીય અદાલત છે એ નેધરલેન્ડના હેંગ શહેરમાં આવેલી છે શું કીધું કે જે આંતરરાષ્ટ્રીય જે અદાલત આવેલી છે એ નેધરલેન્ડના હેંગ શહેરમાં આવેલી છે તે સિવાયની અન્ય સમિતિઓની મુખ્ય કચેરીઓ છે એ અમેરિકાના ન્યૂયોર્ક શહેરની અંદર આવેલી છે આ પણ એક યાદ રાખવા જેવું છે આ પૈકી જે આંતરરાષ્ટ્રીય જે અદાલતની આપણે વાત કરીએ પાંચમા મુદ્દાની આ પાંચમા મુદ્દાની આપણે જે વાત કરી એ એ પાંચમા મુદ્દા વિશેની આપણે જ્યારે વાત કરતા હતા તો એ અદાલત છે એ ક્યાં આવેલી છે તો કે નેધરલેન્ડના હેગ શહેરની અંદર આવેલી છે અને તે સિવાયની બધી કચેરીઓ છે એ ક્યાં આવેલી છે અમેરિકાના ન્યૂયોર્ક શહેરની અંદર આવેલી છે વિદ્યાર્થી મિત્રો આ છ અંગો વિશેની આપણે વાત કરવાની છે તો એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું બરાબર છે જેથી કરી પ્રશ્ન લાંબો છે એટલા માટે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈએ તો આખો પ્રશ્ન એની અંદર આવી શકે વિદ્યાર્થી મિત્રો જો કોઈ પ્રશ્ન ન સમજાણો અથવા કોઈ શબ્દ ન સમજાણો હોય તો કોમેન્ટ બોક્સની અંદર લખજો જેથી કરી તેનું આપણે સોલ્યુશન મેળવી શકશું જય હિન્દ વિદ્યાર્થી મિત્રો